વિરામ બાદ ફરી વખત સ્વાગત છે. મારી સાથે છે જ્યોતિષ આચાર્ય મુકુંદભાઈ ભંડિયા. મુકુંદભાઈ, તુલાથી મીન રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેશે અને ખાસ શું ટિપ્સ આપશો? દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસની અંદર આપણે જે વાત કરી રહ્યા છીએ, પતિનો સ્વભાવ કેવો હશે, તો કોઈ પણ સ્ત્રીની કુંડલીની અંદર શુક્ર અથવા સૂર્ય આ બંને ગ્રહો પાપાક્રાંત થતા હોય, ખરાબ થતા હોય, તો આવા લોકોને ઉગ્ર સ્વભાવનો પતિ મળતો હોય. જે સ્ત્રીની રાશિ મેષ છે, સિંહ છે, ધન છે, મિથુન છે, તુલા છે ને કુંભ છે, આવી રાશિના જે સ્ત્રીઓ છે એને સ્વભાવ થોડોક ઉગ્ર એવો પતિ મળતો હોય છે. જે સ્ત્રીનો અંગૂઠો નાનો હોય અને સારો ન હોય આવા વ્યક્તિઓને પણ ક્રોધી પતિ મળતો હોય. એના માટેના ઉપાયો શું કરવા હોય, પહેલા લઈએ તુલા વૃશ્ચિક અને રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય. તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર, આવા તુલા રાશિના જાતકો માટે આજના દિવસની અંદર દરેક કામકાજની અંદર અનુકૂળતા રહેતી જણાશે. તબિયત અંગે તમારે થોડી ઘણી કાળજી રાખવી અત્યંત જરૂરી છે. આજના દિવસની અંદર પ્રગતિ માટે મહેનત કરજો, અવશ્ય સારી સફળતા મળશે. અને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ. આવા વૃશ્ચિક રાશિના જાતકો માટે તમારા વિચારો તમને ક્યાંક ને ક્યાંક ખોટા લાગતા જણાશે. આત્માનો અવાજ તમે સાંભળશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. અને હવે વાત કરીશું આપણે ધનરાશિની. ધનરાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ. આવા ધનરાશિવાળા જાતકો માટે કોઈ પણ નિર્ણયો ઉતાવળથી ન કરવા તમારા માટે હિતાવહ છે. વાણી અને વ્યવહારની અંદર નમ્રતા જેટલી રાખશો એટલો તમને સારો એવો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર તનાવપૂર્ણ કાર્ય સાચવીને કરવા અત્યંત જરૂરી છે. તમારા પતિનો સ્વભાવ ઉગ્ર છે તો શું કરવું જોઈએ? પત્ની ઈચ્છે કે તેનો પતિનો સ્વભાવ પ્રેમ મળે, પૈસા મળે, તો એના માટે હંમેશાને માટે પોતાની આદતોમાં પત્નીએ પણ સુધારો લાવવો જોઈએ અને પતિએ પણ સુધારો લાવવો જોઈએ. આદત છોડવાનો પ્રયત્ન કરો તો સારો લાભ મળી શકે. રોજ સવારે સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવીને ગાયત્રી મંત્રનો જપ કરવાથી સારો લાભ મળે. સ્વભાવની સમસ્યા હોય તો પતિ અને પત્ની આ બંનેએ કાળા કપડાં ન પહેરવા જોઈએ. બેડરૂમની અંદર મીઠી સુગંધ એટલે કે ગુલાબની સુગંધનો ઉપયોગ કરવો જોઈએ. શુક્રવારે સ્ફટિકની માળા પતિ અથવા તો પત્નીએ ધારણ કરવી જોઈએ જેથી સારો લાભ મળી શકે. વાત કરીએ મકર કુંભ અને મીન રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય. મકર રાશિ. મકર રાશિના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ. આવા મકર રાશિના જાતકો માટે આજના દિવસની અંદર વડીલ વર્ગની તબિયત અંગે થોડી ઘણી ચિંતા રહેતી જણાય, થોડી બેચેની અને ચિંતાનું પ્રમાણ રહેતું જણાશે. ને હવે વાત કરીશું મકર કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ ને સ, જેનો સ્વામી બને છે શનિ. આવા કુંભ રાશિવાળા જાતકો માટે લાગણીશીલ સ્વભાવ રહેતો જણાશે. થોડાક તમે વ્યવહારુ બનશો તો અવશ્ય તમને સારી સફળતાઓ મળી શકશે. આજના દિવસની અંદર મહેનત કરવાથી તમને સારો લાભ મળતો જણાય. ને હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના અક્ષર છે દ, ચ, જ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ. નજીકના સગા સંબંધીઓનો તમને સહકાર મળતો જણાશે. આજના દિવસની અંદર તમે કોઈ પણ કાર્યને હળવાશથી અનુભવ કરી શકશો. વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપશો તો તમને સારો લાભ મળતો જણાય. કોઈ પણ વ્યક્તિને જમીન મકાન વેચવામાં તકલીફ હોય તો ચાની ભૂકી કોઈ પણ જમાદારને તમે દાન કરી દેજો, અવશ્ય તમને સારી સફળતાઓ મળતી જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, આપ વધારે આટલી સરસ માહિતી આપી તેબદલ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આવતીકાલે ફરી મળીશું. આજ સમયને આપીશું આપના તમામ સમસ્યાઓના સમાધાન. મને અને મુકુંદભાઈને રજા આપશો. નમસ્કાર. જય ગણેશ. શ્રીજી જ્યોતિષ કાર્યાલય, આચાર્ય શ્રી મુકુંદભાઈ પંડ્યા. જન્માક્ષર, પ્રશ્ન કુંડળી, જ્યોતિષ માર્ગદર્શન, તોડફોડ વગરનું આધુનિક વાસ્તુ, યજ્ઞ, યાગાદિ, પ્રાણ પ્રતિષ્ઠા તેમજ કર્મકાંડ અને પૂજા વિધાન માટે, શ્રીમદ ભાગવત સપ્તાહ અને દરેક પ્રશ્નોના નિરાકરણ માટે શ્રીજી જ્યોતિષ કાર્યાલય, આચાર્ય શ્રી મુકુંદભાઈ પંડ્યા, 2 ગોલ્ડન હોમ, ગુરુદ્વારા પાછળ, થલતેજ 4 રસ્તા પાસે, SG હાઈવે, અમદાવાદ. મોબાઈલ નંબર 9898005856, 9408370005. ઈમેલ એડ્રેસ mukundpandya208@gmail.com. વેબસાઇટ www.mukundpandya.com.